हेलो विद्यार्थी मित्रों, तमारा बधाईनुं स्वागत छे ज्ञान ऑफ केमिस्ट्री एटले के जीओसी मां। तो अहींया आपणे द्रावणो चेप्टरनी थियरी आपणे भणी लीधी, एना पछी एक दाखला आपणे दाखलानो पार्ट पण आवी गयो। हवे आ बीजो पार्ट है दाखला माटेनो, बराबर। तो हवे अहींया जो दाखलाओनी चार दाखलाओनी मैं रकम लखेली है, तो पहेला अहींया तमे पुश करीने तमे जाते खुद ट्राय करियो, पछी आपणे अहींया गणावी। चलो हुं हवे गणावा जई रह्यो छुं दाखला। हवे एमां पहेलो दाखलो आवे जोईए। 298 केल्विन तापमाने शुद्ध पानी नुं बाष्प दबाण तमने आपी दीधुं है। शुद्ध पानी नुं बाष्प दबाण एटले के तमने P10 आपी दीधुं है। तो P10 केटलुं आप्युं है? 23.8 mm Hg। पछी शुं कीधुं है? जो 50 ग्राम यूरिया ने 850 ग्राम पानी में ओगाड़ेल छे, आ माटे पानी नुं बाष्प दबाण, पानी नुं बाष्प दबाण एटले के तमारे P1 शोधवानुं है। પછી શું કીધું હોય? તેને સાપેક્ષ ઘટાડો, સાપેક્ષ ઘટાડો એટલે કે P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર કેટલું થાય, આ બંને આપણે શોધવાનું છે। તો આપણે હવે P10 શોધી લઈ। તો P10 શોધવા માટેનું સૂત્ર P1 બરાબર P10 ઇન્ટુ X1, જ્યાં X1 બરાબર પાણીના મોલ અંશ છે। તો પહેલા આપણે પાણીના મોલ અંશ ગોતવા પડશે। તો પાણીના મોલ અંશ ગોતવા માટે આપણે બંનેના મોલની જરૂર પડશે। તો આપણે યુરિયાના મોલ ગોતી આવ્યો, યુરિયાના મોલ। ચલો યુરિયાના મોલ કેટલા થશે? એનું વજન કેટલું હે? 50 ગ્રામ, છેદમાં એનો અણુભાર, યુરિયાનો અણુભાર કેટલો થાય? ભાઈ અહીંયા આપણે લખી જો NH2CONH2, આનો અણુભાર આપણે 60 થશે। જો ગણી જુઓ તમે, અહીંયા 14 2 28, 28 ને 4 32, 32 ને આ કાર્બનનો ભાર કેટલો થાય છે? 34 ને 44, 44 ને 16 કેટલો થાય છે? યુરિયાનો અણુભાર 60 જેટલો થાય છે, એટલે 50 ભાગ્યા 60। હવે તમે 50 ભાગ્યા 60 કરશો એટલે યુરિયાના મોલ તમને મળી જશે। જોઈએ કેટલા થાય, આપણે ગણતરી કરી લઈએ। 50 ભાગ્યા 60, ચલો એનો આવ્યો 0.83, આટલા મોલ થયા યુરિયાના। તો હવે પાણીના મોલ શોધી લઈએ। શું હે પાણીના મોલ? 850 ગ્રામ પાણીના હે, વજન એનો 18 થઈ છે અણુભાર, બરાબર છે। તો અહીં આપણે પાણીના મોલ લખી નાખી, પાણીના મોલ, પાણી શું હે? દ્રાવક તરીકે હે। હવે 850 ભાગ્યા 18 કરી નાખી આપણે, 850 ભાગ્યા 18, તો 47.22 જવાબ આવશે પાણીના મોલ। હવે તો પાણીના આપણે મોલ અંશની અહીંયા જરૂર પડશે। જો પાણીના મોલ અંશ ગોતો હોય તો કેવી રીતે ગોતી શકીએ આપણે? પાણીના મોલ અંશ બરાબર શું થઈ છે? પાણીના મોલ, કેટલા પાણીના મોલ આપણે અહીંયા લખી નાખી, N1 છેદમાં N1 પ્લસ N2। હવે N1 હે એટલે કે 47.22 છેદમાં બંનેનો સરવાળો, બંનેના મોલ 47.22 અને 0.83 નો સરવાળો, 47.22 પ્લસ 0.83 એટલે તમને મોલન્સ મળી જશે। ચલો આપણે મોલન્સ મેળવી લઈએ। તો આપણે 47.22 પ્લસ 0.83 નો આપણે સરવાળો કરી નાખીએ, કેટલો થઈ છે? 48.05। તો ઉપર આપણે 47.22 ભાગ્યા 48.05 બંનેનો આપણે ભાગાકાર કરી, ભાગ્યા 48.05, જવાબ આવશે 0.98 2। તો આટલા મોલ અંશ મહિલા મને કોના મહિલા? X1, X1 શું હે? તો કે પાણીના મોલ અંશ મહિલા। તો હવે આ બંનેનો આપણે કરી નાખી અહીંયા મૂકી દે મોલ અંશ, P10 આપણી પાસે હે આવી રહ્યું। તો P1 બરાબર P10 કેટલું આપણને મળ્યું હે? 23.8 ઇન્ટુ 0.98 2, બંનેનો ગુણાકાર કરી નાખી આપણે એટલે આપણને શું મળી જશે? પાણીનું આંશિક બાષ્પ દબાણ, જો અહીં રહ્યું ગોતેલું જ છે, પાણીનું આંશિક બાષ્પ દબાણ કીધું જ છે તમને। તો 23.08 એને ગુણ્યા આપણે કરવાના છે 0.882 982, તો આપણને મળશે 23.37 mmHg। જો જરાક પાણીના બાષ્પ દબાણમાં શું થયું? ઘટાડો જોવા મળ્યો તમને। હવે જો ઘટાડો કેમ જોવા મળે? કારણ કે તમે એમાં 50 ગ્રામ યુરિયા નાખો। હવે જો 50 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય નાખો તો એમાં શું થઈ જશે? તમને ઘટાડો જોવા મળશે। હવે તમને કીધું હોય P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર કેટલા થાય? તો આપણે આપણને સૂત્ર આવડે P10 માઇનસ P1 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ N2 upon N1, આ સૂત્ર થઈ છે। હવે N2 કેટલા આપેલા તમને? જો N2 એટલે કે યુરિયાના મોલ 0.83 એને ભાગ્યા N1 એટલે કે 47.22, તો અહીં આપણે કિંમત મૂકી P10 માઇનસ P1 છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ 0.83 ભાગ્યા 47.22, બંનેનો આપણે કરી ભાગાકાર 0.83 ભાગ્યા 47.22, તો પેલો જવાબ મળ્યો તમને 0.075। આ શું મળ્યું આપણને? P10 માઇનસ P1 છેદમાં P10 એટલે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો તમને જોવા મળ્યો। તો હવે તમે એનો પેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજા દાખલા તરફ આગળ વધી।
ચલો લઈ લીધો, હવે આનું ભૂસી નાખું હું. હવે એના પછી બીજા દાખલાની રકમ વાંચો, જરાક શું કહેવા માંગે. બીજો દાખલો જો, 750 એમએમ એચજી દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 બરાબર છે. પછી 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રો ઓગાળવું તો એના બાષ્પ દબાણમાં અને ઉત્કલન બિંદુ 100 જેટલું થાય. એટલે કે આપણને પહેલાનું ઉત્કલન બિંદુ આપેલું છે અને પછીનું ઉત્કલન બિંદુ આપેલું, એટલે કે પહેલા શુદ્ધ પાણી હતું ત્યારે ઉત્કલન બિંદુ આપી દીધું છે. હવે જયારે તમે એમાં સુક્રોઝ નાખો હો ત્યારે એનું ઉત્કલન બિંદુ કેટલું થાય છે, 100 અંશ સેલ્સિયસ જેટલું થાય છે. કેટલા એમએમ એચજી એ કીધું છે, 750 એમએમ એચજી એ કીધું. તો આમાં કયું સૂત્ર લગાડો, જરાક વિચારો જરાક. આપણે જો ઉત્કલન બિંદુમાં થતો વધારો, જો ઉત્કલન બિંદુમાં થતો વધારો હોય તો આપણા માટે એક જ સૂત્ર છે, કયું છે, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. આ આપણે સૂત્ર એક છે બરાબર, પણ અહીંયા આપણી પાસે કેબી નથી, શું કરશું વિચારો જરા. કેબી તમને આપેલો નથી, પણ પાણી માટેનો કેબી જે હશે એને 1.8 લેવામાં આવે છે પાણી માટેનો કેબી બરાબર. તો હવે જો 1.8 તમે લઈ લો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ તો શું થશે, કારણ કે જો દબાણ બદલાવાનું નથી, દબાણ તો આપણે એટલું ને એટલું રાખવાનું, સેમ એજ રાખવાનું છે. તો અહીંયા ડેલ્ટા ટીબી બરાબર કેટલો જોવો તો વધારો થાય, એટલે કે પહેલા આપણે વધારો થાય ટીબી માઇનસ ટીબી ઝીરો કહીશું, હા રેડી, કેબી ઇન્ટુ એમ, કેબી ઇન્ટુ એમ એટલે કે મોલારિટી. ટીબી કેટલો આપેલો, કેટલો વધારો થઈ થયો છે, 100 અંશ સેલ્સિયસ માઇનસ ટીબી ઝીરો, ટીબી ઝીરો કેટલો આપેલો ભાઈ, 99.63 જેટલું આપેલું છે બરાબર. ચલો હવે અહીંયા કેબી આપણે 1.8 મૂકી દઈ, ગુણ્યા મોલાલિટી કેટલું આપણે મૂકશું, મોલાલિટી એટલે કે શું, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન, દ્રાવકનું વજન આપી દીધું આપણને. જો જરાક હવે આપણે અહીંયા ગોતવાનું શું હોય, W2 ગોતવાનું. તો ચાલો સૂત્રમાં કૂતરો મૂકી, 100 માઇનસ 99.63 બરાબર 1.8 એમનેમ રહેવા દો. W2 કેટલું આપણે ગોતવાનું હોય તો W2 એમનેમ રાખી 1000 એમનેમ મૂકી દઈ. M2 સુક્રોઝનો અણુભાર, સુક્રોઝ એટલે કે C12H22O11 સુક્રોઝ નો અણુભાર તમે કરશો તો 342 જોવા મળશે. ચલો કરી જ દઈએ આપણે, બધા તમે ખુદ જાતે ટ્રાય કરો કેટલો થાય છે, 16 × 11 170 પ્લસ 22 198 થયા, એમાં આપણે ઉમેરવાના છે 12 × 12 342 તમને અણુભાર મળશે. તો અહીંયા આપણે લખી 342 ગુણ્યા W1, W1 ક્યાં ગયું, W1 જોઈ રહ્યું 500 ગ્રામ પાણી, એટલે કે અહીંયા લખી નાખી 500 ગ્રામ. હવે ભાગાકાર ગુણાકાર મારી તોડીને મચોડીને તમારે શું લઈ આવવાનો છે, W2 લઈ આવવાનો છે. ચલો W2 હવે 100 માઇનસ 99.63 કરીએ આપણે, કેટલો આવશે જવાબ, 100 માઇનસ 99.63 0.37. હવે અહીંયા જે અહીંયા ભાગાકારમાં હે ગુણાકારમાં વધો એટલે કે 342 એમ નમ આવી ગયા, 500 એમ નમ આવી ગયા છે. માયા ગુણાકારમાં ક્યાં આવી જશે, ભાગાકારમાં 1.8 × 1000 એમ નમ આવા દો, અહીંયા નીચે આ ગયું આ ગયું આ ગયું આ ગયું બરાબર છે. ચલો હવે આ બધાનો ભાગાકાર ગુણાકાર કરી નાખીએ આપણે, 0.73 0.73 નહીં ઉભા રહીજો, 100 માઇનસ 99.63 0.37 0.37 એને ગુણ્યા આપણે કરવાના 342, એને ગુણ્યા આપણે કરી 5, એને ભાંગ્યા કરવાના 1.8, એને ભાંગ્યા કરવાના આપણે 10, એટલે આપણને જવાબ મળશે W2 બરાબર કેટલો મળ્યો, 35.15 ગ્રામ W2 મળી જશે. ચલો તમને જે દબાણ આપેલું છે, દબાણ એ તો ખાલી તમને એમનેમ આપેલું, આપણે દબાણ બદલાવાનું નથી. તો સાવ સાદો સિમ્પલ દાખલો હતો બરાબર છે, કેબીનું મૂલ્ય તમારે 1.8 લેવાનું છે, જરાક ધ્યાન રાખજો બરાબર. ચલો આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ વધીએ આપણે. ત્રીજો દાખલો જોવો જરાક, શું કહેવા માંગે ત્રીજો દાખલો વાંચીએ આપણે. 75 ગ્રામ એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ વિટામિન સી જો એનું સૂત્ર આપી દીધું, C6H8O6 બરાબર નું દળ ગણો કે જેથી તેનું ગલન બિંદુ 1.5 અંશ સેલ્સિયસ જેટલું ઘટાડી શકાય. હવે જો અહીંયા તમને ડેલ્ટા TF આપી દીધો છે, ડેલ્ટા TF આપી દીધો, કેટલો આપ્યો છે, 1.5 અંશ સેલ્સિયસ, એટલે કે આટલું ઘટાડવાનું હોય એટલે ડેલ્ટા TF તમને આખે આખો આપી દીધો હોય બરાબર. તો ડેલ્ટા TF નું આપણે સૂત્ર ગલન બિંદુમાં ઘટાડો બરાબર, તો શું કહીશું આપણે, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ એમ. ચલો હવે જો અહીંયા એસ્કોર્બિક એસિડ હોવાના કારણે એનું ના તો વિઘટન થાય છે ના તો સુયોજન થાય છે, એટલે કે વિયોજન કે સુયોજન નથી થતું, એટલે આપણે વોન્ટ ઓફ અવે આય ઉમેરશું નહીં. તો હવે જો અહીંયા ડેલ્ટા TF તમને આપી દીધો, કેટલો આપ્યો ડેલ્ટા TF,
અભિસરણ દબાણનું સૂત્ર ખબર છે, પાય બરાબર સી આર ટી. ચલો સી એટલે કે સાંદ્રતા, એટલે કે સાંદ્રતા શેમાં લેવાની છે, મોલારિટીમાં લેવાની છે. તો એની મોલારિટી આપણે ગોતવી, તો મોલારિટી નું સૂત્ર મૂકીએ, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ વી એમએલ માં, બરાબર છે. ચલો હવે આગળ વધી, આર આર કેટલો મૂકવાનો, આર એમ નમ રાખો ત્યારે પછી ટી એમ નમ રાખો, બરાબર. તાપમાન આપી દીધું, જો ટી તાપમાન કેટલું આપ્યું છે, 37.5 સેલ્સિયસ. તો આપણે અહીંયા કેલ્વિન માં ફેરવું હોય તો કેટલા થાય, 273 માં ઉમેરજો તમે. ચલો કેટલા થઈ છે, 280 અને 310 કેલ્વિન જોવા મળશે તમને. હાલ હવે આગળ મૂકી, અહીંયા સૂત્રમાં કૂતરો મૂક દઈ બધું આપણે. W2 વજન કેટલું આપ્યું છે, 1 ગ્રામ, એને ગુણ્યા 1000, એને ભાંગ્યા 185,000, એનું શું છે, આણ્વીય દળ છે, કારણ કે તમને પોલીમર આપી દીધો હોય. પછી વી કદ કેટલું આપેલું હોય ભાઈ, અહીંયા 450, એને ગુણ્યા આર કેટલો મૂકશો તમે, 8.214 ગુણ્યા 10^-2, અથવા તો તમે મૂકી શકો 0.00821, બરાબર 821 સોરી. હવે ગુણ્યા તાપમાન, તાપમાન કેટલું આપ્યું હોય તમને, 310 કેલ્વિન આપેલું છે, બરાબર. ચલો ભાગાકાર ગુણાકાર મારી તોડીને મચોડીને આપણે લખી નાખી આખે આખો દાખલો. પેલો થઈ છે સોરી, અહીંયા આર ની કિંમત તમે 8.314 ગુણ્યા 10^-2 આપણે અહીંયા લઈ લીધા. જોઈએ હવે, કેલો 1 ગુણ્યા 1000 ભાંગ્યા 185,000 ભાંગ્યા 450, અહીંયા ગુણ્યા કેટલું કરવાનું, 8.314 8.314. ચલો કરી નાખો તમે બધા, કેટલો આવ્યો જવાબ, મારે થોડીક ભૂલ થઈ ગઈ, હું ચેક કરું ફરીથી. ગુણ્યા 1000 ભાંગ્યા 185,000 ભાંગ્યા 450, મારે જવાબ આવી ગયો છે 0.0395, એને ગુણ્યા 10^-2. આટલો મહિલો મને અભિસરણ દબાણ, પાઈ નું મૂલ્ય આટલું મહિલું મને, બરાબર છે. તો હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો લેવો હોય તો. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો,
તો અહીંયા આપણે ચારે ચાર દાખલા પૂર્ણ કર્યા અને બહુ અતિશય નાના હતા. આના પછીનો જે પાર્ટ છે અહીંયા વોન્ટ ઓફ અવયવના દાખલા આપણે ગણવાના છે, બરાબર. તો વોન્ટ ઓફ અવયવના દાખલા જ્યારે ગણાઈ જાય ત્યારે આપણે અહીંયા દ્રાવણ ચેપ્ટરને પૂર્ણ કરશું, બરાબર. તો નવું નવું કંઈક ના કંઈક શીખતા રહો, નવું નવું ભણતા રહો જ્ઞાન ઓફ કેમિસ્ટ્રી સાથે. થેન્ક યુ.